સુરતના સચિન વિસ્તારમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે. રવિવારની રજામાં ઘરેથી નીકળેલા એક જ ક્લાસના બે વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેથી બંને વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને વિદ્યાર્થીઓના ટ્રેન અડફેટે મોત થયાની આશંકાએ રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સચિન વિસ્તારમાં બે બાળકો ઘર પાસે રમવા ગયા હતા. રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા. રવિવારના બપોર બાદ 4 વાગ્યા આસપાસ બંને ઘરેથી નીકળ્યા હતા અને બંને ધોરણ 8માં એક જ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા હતા. બંનેના માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથેનો મૃતદેહ મળ્યા હતા, જેથી ટ્રેન અડફેટે મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ બંને બાળકોના મોતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક વિદ્યાર્થી લોકેશ સંતોષ યાદવ મૂળ બિહારનો વતની છે. લોકેશનમાં પિતા લુમ્સના કારીગર છે, જ્યારે બીજા મૃતક પ્રિન્સ રાજેશ્વર શર્મા છે, જે પ્રિન્સના પિતા રાજેશ્વર શર્મા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. હાલ તેઓ દુબઈમાં કાર્પેન્ટર તરીકેની નોકરી કરી રહ્યા છે. કુમાર વર્મા, દુબઈ પેલે રહેને કા કામ કરે, આપકા રહેને કા કામ કરે. સચિન, ક્યા ઘટના બની? એક ઘટના કે આજ ઘર પે હમ લોગ નહીં થે, મતલબ ગંગો સાગ મેં થે, ગંગો સાગ મેં મતલબ ખેલને ગયે, અબ એ ઘટના હો ગયા ઉનકે અઠી પે. तो घटनास्थल पे हम लोग CRPF वाले के आधार पे ही जानकारी हुई है. क्या बात है, और कितने साल के बच्चे हैं? 14-15 साल के बच्चे हैं. क्या नाम है? एक का नाम लोकेश, एक का तो मुझे पता नहीं. कौन सी कक्षा? 8वीं कक्षा में पढ़ते हैं. आपको जब पता चला, जब आप कहाँ पे आए? उनका पप्पा को मालूम पड़ा, हम लोग को नहीं मालूम, हम लोग दोस्त हैं. हाँ, सिविल का बात. सिविल हम सुबह आए, उनका पप्पा रात में आ गए.